મોરબીના ટાઉન હોલ ખાતે કેન્દ્ર સરકાર સ્વર્ણિમ ભારત મિશન અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા મહોત્સવ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરપંચો સહિતના લોકોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડીડી જાડેજાએ સ્વાગત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીને આભાર વિધિમાં મોરબી તાલુકા વિકાસ અધિકારી વાત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરપંચ અને લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આરજે માકડે ઉપસ્થિત સર્વે તે જીવન વ્યવહાર સાથે સ્વચ્છતા ગુણોને જોડવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે જિલ્લાના છેવાડાના ગામોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા અને સ્વચ્છતા અંતર્ગત લોકોની માનસિકતા બદલાય તેવા પ્રયત્નો આપણે સૌએ સાથે મળીને કરવા જોઈએ. આવનારા દિવસોમાં સામાજિક સંબંધોનું સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને થશે, તેમજ કાયમી ધોરણે સ્વચ્છતાના મૂલ્યને ભાવિ પેઢી જાળવી રાખે તે ખૂબ જરૂરી છે તેમ પણ જણાવ્યું હતું. અને જૂનથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા મહોત્સવને 5 વર્ષ પૂરા થતા હોય આ સ્વચ્છતાની હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં સારી કામગીરી કરવાની અસન્માનિત થયેલા લોકો પાસેથી સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે જ્યોતિષી જાડેજા અને મંજુલાબેન દેત્રોજાએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વચ્છતા જીવન સાથે વણાયેલી છે ગામ શહેર જિલ્લાને સ્વચ્છ બનાવવા અપીલ કરી હતી. સ્વચ્છ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના છેવાડાના ગામોમાંથી સ્વચ્છતાનું અભિયાન સાથે સંકળાયેલી બહેનો, માતાઓ, યુવા મિત્રો, આગેવાનો, સરપંચશ્રીઓ બધા સમગ્ર જિલ્લામાંથી અત્રે પધારેલા હતા. ખાસ તો આજનો આ સ્વચ્છ મહોત્સવ કાર્યક્રમમાં મુખ્ય આશય એ હતો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સીધા માર્ગદર્શન હેઠળ જૂનથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છ મહોત્સવ સમગ્ર રાજ્યમાં અમલમાં આવી રહેલ છે. સ્વચ્છ મહોત્સવ ઉજવવામાં આવશે અને આ મહોત્સવ દરમિયાન ગામડે ગામડે સ્વચ્છતા ઝુંબેશને મુખ્ય અગ્રિમતા આપવામાં આવે. મોટા ગામો જ્યાં છે ત્યાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના આયોજનો થાય અને નિયમબદ્ધ રીતે એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું નિરાકરણ પણ કરવામાં આવે. જાહેર સ્થળો, જાહેર રસ્તાઓ અને જાહેર જગ્યાઓ એ પણ રેગ્યુલર બેઝિસ ગામડે ગામડે સ્વચ્છ રહે. તમામ શેરીઓ, તમામ ઘરની ગૃહિણીઓ પોતાના ફળિયાઓ, આંગણાઓ એમાં પણ સ્વચ્છતાને પ્રાયોરિટી આપે એવો મેસેજ આજે કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લાના આગેવાનોએ પણ આપ્યો છે. અમે પણ જિલ્લાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રીએ પણ ખાસ સ્વચ્છતા મહોત્સવની બાબતમાં કાર્યક્રમોને લગત વિગતવાર સમજ પણ આપી છે અને મને આશા છે કે આપણા જિલ્લામાં સ્વચ્છતાના કાર્યક્રમો અને મહોત્સવમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાશે અને આ કાર્યક્રમ કે અભિયાનના સમયગાળા પૂરતા જ જોડાશે એવું નહીં પણ લોકોના જીવનમાં એનો સ્વીકાર કરશે એવું પણ અહીંયા હાજર રહેલા અને જેને સન્માનિત કરવામાં આવ્યા છે એવા લાભાર્થીઓના અભિપ્રાયો ઉપરથી. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ.